विराम बाद स्वागत छे फरी एक बार जगतनाथ जगन्नाथ जीनी नगरचर्या अने तेना अद्भुत दृश्यो हाल जे सामे आवी रह्या छे। नीत नवा रंग जोवा मळी रह्या छे। भक्तोनी भक्तिना नाथनी नगरयात्रानुं आप आ सीधुं प्रसारण जोई रह्या छो। पहेला दृश्योमां जे रथ छे भगवानना ते धीरे धीरे आगळ वधी रह्या छे। સરસપુરથી વિભુ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરીશું। સરસપુરમાં હાલ વિભુ, કેવું વાતાવરણ, કેવા દ્રશ્યો? ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે અને સરસપુરમાં આવવાના છે, ત્યારે સરસપુરવાસીઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથની। આપને માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ કે સરસપુરવાસીઓ છે આજે અહીં ઉમટી પડ્યા છે। સરસપુરવાસીઓ છે ભગવાન જગન્નાથની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે। જોકે ભગવાન આવે તે પહેલાં મહાઆરતી કરવામાં આવી હતી અને આ તમામ જે લોકો છે મહાઆરતીમાં ભાગ લીધો ભગવાન જગન્નાથની આગતા સ્વાગતા કરવા માટે। આખું સરસપુર ઇલોડે ચડ્યું છે, ઉમટી પડ્યું છે। આપણી સાથે પણ ભક્તો છે, વાત કરીશું કે આજે સરસપુરમાં ભગવાન આવે છે, ભગવાન પણ એ ભાણિયાના રૂપમાં આવે છે। અમને તો ખરેખર બહુ જ સરસપુરમાં રહીએ છીએ, સરસપુરમાં એટલો આનંદ છે ને કે ના, ભગવાનના આતુરતાથી અમે રાહ જોઈએ છીએ કે ક્યારે ભગવાન આવે, ક્યારે ભગવાનના વધામણા કરીએ। મામેરા છીએ તો મામેરાની રીતે અમે એમનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ। સ્વાગત માટે તૈયાર છો? બસ અમે તો ભગવાનની એટલી બધી રાહ જોઈ રહ્યા છીએ કે 15 દિવસ સતત અમે એના ભજન કીર્તન જ કરીએ છીએ કે મારા ભાણે જ આવે અને અમે એને સારા કપડાને બધું પહેરાવીને અહીંથી મોસ્તારથી મોકલીએ। એટલી બધી રાહ જોઈ રહ્યા છે, જગન્નો નાથ મારો ક્યારે આવશે ને ક્યારે બધા એને દર્શન આપશે। બસ અમે એને ખૂબ ખૂબ કહીએ કે તું જલ્દી જલ્દી આવી જા ભાણે તરીકે, જલ્દી આવે ભગવાન તેની સરસપુરવાસીઓ રાહ જોઈ રહ્યા છે। ફરી એક વખત માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ કે સરસપુરવાસીઓ, સરસપુરમાં એક જગન્મય માહોલ બની ગયો છે, ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે ભગવાન ક્યારે આવે, ભગવાનના વધામણા કરવા છે, ભગવાનનું આગતા સ્વાગતા કરવી છે। કારણ કે ભગવાન છે એક ભાણિયાના સ્વરૂપમાં અહીંયા આવવાના છે અને એ સરસપુરવાસીઓ માટે એક ખૂબ જ લાવો કહેવાય છે। દૂર દૂરથી લોકો પણ અહીંયા આવે છે સરસપુરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા અને જગન્નાથના દર્શનમાં પણ આજે જે મામેરું છે તે મામેરું ભગવાન જગન્નાથને અર્પણ કરવામાં આવશે। જી વિભુ, આ જે દ્રશ્યો છે તે તમામ દર્શકો સુધી પહોંચાડવા બદલ આપનો આભાર। તો સરસપુરમાં હાલ તો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના, અવનવા રંગ પણ આ સમયે જોવા મળી રહ્યા છે। આપ ત્રીજા દ્રશ્યો જોઈ રહ્યા છો, અવનવી વેશભૂષામાં સજ્જ જે ભક્તો છે તેમની ભક્તિ આ રીતે ભગવાન સમક્ષ અર્પણ કરી રહ્યા છે। આપણે વાત કરી રહ્યા હતા આચાર્યજી જે પ્રભુના સ્વરૂપની અને પ્રભુથી જે પ્રભુની સેવામાં ભૂલ થઈ જાય છે, તે પછી રાધાથી થઈ હોય કે ગોપીઓથી થઈ હોય, તે કથાને આગળ વધારીએ। કલ્પનાબેન, તો ગોપી ગીત છે એમાં મૂળ ભાવ એ જ છે કે પ્રભુ અમે જ્યારે પ્રથમ વખત તમે મહારાસ કર્યો, રાસોત્સવ થયો, ત્યારે અહંકાર આવ્યો, મને મારો જ કૃષ્ણ દેખાય, જોડીની ગોપીનો ન દેખાય, પણ અમે એ વખતે માત્ર એવું જ સમજ્યા કે આ તો કૃષ્ણ કનૈયો વૃંદાવનવાળો છે, અમને એ નથી ખબર કે આ ઈશ્વર પરમેશ્વર ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અને આદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ, કે આ ઈશ્વર કૃષ્ણ છે એવું અમને ખબર નથી પ્રભુ। હવે અમને વી હેવ રિયલાઇઝ, અમને ખબર પડી ગઈ છે કે તમે તો ઈશ્વર છો પરમેશ્વર છો। એટલે પછી ગોપી તમે તરત જુઓ ભાગવતજીના 10મા સ્કંદમાં તરત જ ભગવાનના ગુણગાન, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ, પ્રભુ તમારી કથા અમારા જેવા તપેલા લોકો માટે તો જીવન છે, કેટલી મોટી વાત છે સાહેબ। શું વર્ણન કરે છે ગોપી વૃંદ ભગવાનના સ્વરૂપનું? કલ્પનાબેન, ગોપી આ જે વાત કરે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ, મારી દ્રષ્ટિએ આ બહુ મોટી વાત છે। કોઈ પત્નીને પૂછો ને કે તારું જીવન કોણ છે, તો કહે પતિ છે, કોઈ પુત્રને પૂછો તો કહે પિતા છે, હે કોઈ પ્રેમીને પૂછો તો કહે પ્રેમિકા છે, પણ ગોપી કહે પ્રભુ અમારું જીવન અમારો પતિ કે અમારા પિતા નથી, અમારું જીવન તો તમારી કથા છે પ્રભુ, તમારી કથા એ જ અમારું જીવન છે। તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મશાપહમ, કવિઓ જેનું વર્ણન કરે બધા શાપોનો નાશ કરે છે જગન્નાથજીની રથયાત્રાના દર્શન માત્રથી। અને મેં તમને પહેલાં કહ્યું ને કે આ એકમાત્ર ઈશ્વર ભગવાન એવો છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જગન્નાથ,
કે જે સ્વયં સામે ચાલીને લોકોના ઘરે જઈને પોતાનું મોઢું બતાવી આવે છે. અને હમણાં થોડીક વારમાં આપણે સરસપુર આવશે. હવે આ જે કથા છે ને કલ્પનાબેન, બહુ જ વિચારવા લાયક છે કે એકચ્યુઅલી ભગવાનના જીવનની અંદર એમને મામાનું સુખ મળ્યું નથી. મૂળ જો કથા આપણે ઠાકોરજીનું જીવન જોઈએ બંધુઓ, કે કંસ તમને બધાને ખબર છે કે બોલાવ્યા મથુરા મારવા માટે, ભાણેજને મારવા માટે. પણ અત્યારે હવે ઠાકોરજી ભાણેજ બનીને સરસપુરમાં જશે તો કોઈને મારવા નહીં પણ સરસપુર વાસીઓને તારવા માટે જશે. બધાને તારવાનું કામ છે. અને કૃષ્ણ શબ્દનું જો મારી દ્રષ્ટિએ વ્યાખ્યા કરું તો કૃષ્ણ એટલે કૃપા, કરુણા, કૌશલ્ય અને આખરે અંતિમ ભગવાનનો જે એક છે અને એ છે કે પ્રભુ કરુણા પણ કરે, કૃપા પણ કરે, પ્રભુમાં કૌશલ્ય પણ છે, કર્મ પણ બતાવે અને અંતે પાંચમું કલ્યાણ પણ આપે. આ પાંચ ક જીવનમાં આપણે જો સમજી લઈએ કૃષ્ણ જીવનની અંદર. અને મને બહુ એ વાતનો રાજીપો છે કે સરસપુરમાં ભાણેજનું સ્વાગત થશે. ક્યાં વાત હે, આપણા હિન્દુ સનાતન ધર્મની આજ તો મોટી પરંપરા છે કે આપણે ઈશ્વરને પણ ભાણેજ બનાવીને પૂજીએ છીએ. આપણે ભગવાનને પરમાત્માને પણ બાળક બનાવીને, લડ્ડુ ગોપાલ મહાપ્રભુજી પુષ્ટિ પરંપરામાં જે ભાવ આપ્યો છે કે ઠાકોરજી તમારા ઘરનો એક સભ્ય છે એમ માનીને તમે ભજન કરો, પૂજા કરો. બાળ ગોપાલને જે લાળ લડાવવામાં આવે છે, મિશ્રી ભોગ ધરાવવામાં આવે છે અને સાથે જ દરેક પ્રકારની જે નાના બાળકની કાળજી રાખવામાં આવે તે રીતે ભગવાનની કાળજી રાખવામાં આવે છે. કલ્પનાબેન, હું ઘણીવાર કથાઓમાં પુષ્ટિ માર્ગી મારા ઘણા યજમાનો હોય એમને પૂછું કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે, તો કે મારા શ્રી પાંચ. મેં કીધું ઠાકોરજીની સેવા, મને કે છે ને, તો તમે ખોટું બોલ્યા છો. તમારે કહેવું જોઈએ કે અમારા ઘરમાં 6 સભ્યો છે. તમે ભગવાનને તમારા ઘરના સભ્યોમાં જ ગણો. એ જેમ તમારા 2 દીકરા હોય તો 2 નથી, તમારા 3 દીકરા છે. એક ઠાકોરજી પણ છે. ભગવાનને તમારે ભોગ લગાવવાનો છે, કાલાવાલા કરવાના છે. આમ પુષ્ટિ પરંપરામાં એકવાર શણગાર કર્યા પછી ઉતારાય નહીં નિયમ પ્રમાણે. પણ મારી દ્રષ્ટિએ અમારે ડાકોરમાં તો રણછોડરાય બિરાજમાન છે. આ ક્યાં વાત, પણ ઠાકોરજીનો શણગાર થાય, તમે મીરાને જઈને પૂછો તો ખબર પડે કે આમ ઠાકોરજીનો શણગાર કરી આમ બરાબર 1.5 કલાક સુધી નિરખે, ઠાકોરજીને જોઈ રાખે. આમ ભગવાનનું સ્વરૂપ આજ પ્રકારના અદ્ભુત જે આપ વાત કરી રહ્યા છો કે પ્રભુના સ્વરૂપને નિરખતા આંખો ન થાકે, બસ એ જે પ્રભુ દર્શનનું અમી છે તેનું રસપાન કરતા ભક્તો થાકતા નથી, તે જ પ્રકારના આજે દુર્લભ દર્શન અને અલૌકિક સ્વરૂપ જોવા મળી રહ્યું છે જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનું. જી કલ્પનાબેન, અને ભગવાન એકલા નથી દર્શન આપવા માટે. તમે જગન્નાથપુરીની જો કથા જુઓ તો જે ત્યાં સૌથી મોટી રથયાત્રા એ છે અને મૂળ રથયાત્રા જે રથયાત્રાની પરંપરાની જે શરૂઆત છે એ ત્યાંથી છે. અને એ જે જગન્નાથ મંદિર જે પુરીનું છે એમાં ઠાકોરજીના સ્વરૂપની સ્થાપના સ્વયં બ્રહ્માએ કરી છે. 1000 મંત્ર જપ કર્યા, સ્પર્શ કરી, બહુ મોટી કથા છે. પણ હું ટૂંકમાં કહું કે ત્યાં 3 રથ, એમાં બલભદ્રના રથનું નામ છે તાલધ્વજ, એમાં 16 પૈડા હોય છે. ત્યારબાદ સુભદ્રાજીનો રથ છે, એનું નામ છે દર્પતલા, એના 12 પૈડા હોય છે. બલભદ્રના 14 હોય છે. અને જગન્નાથજીનો નંદીઘોષ, એના 16 પૈડા હોય છે. અને સુભદ્રાજીનો જે રથ છે એની હાઈટ 43 ફૂટ છે. બલભદ્રજીનો જે રથ છે એની હાઈટ 44 ફૂટ હોય છે. અને ઠાકોરજીનો જગન્નાથનો જે રથ છે એની હાઈટ 45 ફૂટ હોય છે. અને આજની તારીખમાં ત્યાં પુરીની અંદર પ્રગટ ભગવાન છે, સાક્ષાત ઠાકોરજી બિરાજે. જેમ દ્વારિકા છે, બદ્રિક આશ્રમ છે, પુરી છે, રામેશ્વરમ છે, એવું કહેવાય છે. સંતો એવી સુંદર વાતો કરે છે કે ભાઈ સવારના પોરમાં ભગવાન સૌથી પહેલા સ્નાન કરવા રામેશ્વરમ પધારે છે, પછી શણગાર પ્રભુનો દ્વારિકામાં થાય. આહા, બિનતી સુનીએ નાથ હમારી, ઓર કહું ક્યાં અંતર્યામી, હૃદયેશ્વર હરિ હૃદય બિહારી. રુકમણીજી જે પત્રમાં કહે છે એકદમ ભાવથી ઠાકોરજીનો જાહો જલાલીથી શણગાર થાય,
મને ઘણા પૂછે કે મારા શ્રી આ બધા ભગવાનના આટલા શણગારને આટલા બધા ધનનો ખર્ચને. જી, આપ અહીં જોઈ રહ્યા છો આ દ્રશ્યો. દિલીપદાસજી મહારાજ છે, તમામ મહાનુભાવોનું સ્વાગત કરી રહ્યા છે, ઉપરણા પહેરાવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે. કોર્પોરેશન પહોંચ્યા છે દિલીપદાસજી મહારાજ, અને અહીં તમામ જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, તેમનું ઉપરણા ઓઢાડીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દિલીપદાસજી મહારાજ જગન્નાથજી મંદિરના મહંત છે, અને તેઓ અહીં કોર્પોરેશન ખાતે તેમનું સ્વાગત કરાયા બાદ ઉપરણા કેસ પહેરાવી રહ્યા છે તમામ પદાધિકારીઓને. તો રથયાત્રાના અનેકવિધ રંગ વિશે વધુ એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી ખ્યાતિ. હાલ રથયાત્રાના કેવા રંગ મધ્યચર્યાએ નીકળી ચૂક્યા છે, અને તમામ ભક્તોને અત્યારે ઘર આંગણે આવીને દર્શન આપી રહ્યા છે. ત્યારે ભગવાન પહોંચશે સરસપુર, એટલે કે મામાના ઘરે. સરસપુર ચાર રસ્તા પરના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અત્યારે હું જ્યાં ઉપસ્થિત છું ત્યાં ભક્તિની સાથે શક્તિનો રંગ જોવા મળી રહ્યો છે. શહીદોને યાદ કરીને આ એક અહીં કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે. અમારી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ. રાજુભાઈ, કેટલા વર્ષથી તમે આ કેમ્પ ચલાવો છો? સરસપુર ચાર રસ્તા કે જ્યાં રથ આવશે અને તેમનું સામયુ થશે, શું કહેશો? અમારા માટે સરસપુર યોગ મંડળનું આ 31મું વર્ષ છે. છેલ્લા 31 વર્ષથી અમે સરસપુર યોગ મંડળ દ્વારા આ રથ જ્યારે આવે ત્યારે રથની સ્વાગત વિધિ વ્યવસ્થા અને રથની વિદાય વિધિ આ કાર્ય અમે અહીંયા સરસપુર યોગ મંડળના મિત્રો કરીએ છીએ. આ વર્ષ 141મી રથયાત્રા સરસપુરના નગરજનો અને સરસપુર વતી આપણા દેશ માટે જે લોકોએ પોતાની જાન કુરબાન કરી છે એવા શહીદ વીરોને અમે આ 141મી રથયાત્રા સમર્પિત કરીએ છીએ, અને એ કન્સેપ્ટ ઉપર જ આ વખતે અમે રથયાત્રાનું આયોજન કર્યું છે. રથયાત્રા વખતે જ્યારે ભગવાનના રથ અહીંયા આવી જતા હોય છે, ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે, ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે આપના યુવક મંડળ દ્વારા કઈ રીતે વ્યવસ્થા કરાય છે? અમારા લગભગ 2000 સ્વયંસેવકો છે, જે અમારી ટીમ છે આખી, અને અમારું પીઠબળ છે, અને એ લોકો અમને ખૂબ સહયોગ આપે છે. 2000 સ્વયંસેવકોની ટીમ ઉપરાંત 1500 પોલીસ અધિકારીઓ અને સ્ટાફ, જે અહીંના અમારા શહેરપુરા પોલીસ સ્ટેશનનો જે અમારા PI ચૌધરી સાહેબ અમને ખૂબ જ સરસ મદદ કરે છે, તેઓનો સહયોગ છે. બહારથી પણ પોલીસ આવી છે, અને લગભગ અહીંયા 15,000 પોલીસ હોય છે અહીંયા, અને ખૂબ સરસ આયોજન કરી અને આપણે આ પ્રસંગને પાર પાડીએ છીએ. તો જે રીતે આપણે જોયું કે અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે, આપણે બતાવીશું જગતના નાથ જ્યારે અહીંયા પહોંચી જશે ત્યારે રથની અંદર તેઓ બિરાજમાન થવાના છે, અને રથની અંદર આવીને તેઓ ભક્તો અહીં પણ આવશે, અને ખાસ કરીને આપણે આ તમામ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અહીં જે અન્ય જે સ્વયંસેવકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. અહીંયા કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે? આપ કેટલા સમયથી અહીંયા ઉપસ્થિત છો અત્યારે? હું આખી રાતના દિવસથી ઉપસ્થિત છું. અહીંયા જમણવાનો વ્યવસ્થા કરવામાં આવે છે દરેક ભાઈ ભક્તો માટે. જી બિલકુલ. તો જે રીતે અત્યારે આપણે જોયું છે કે તમામ સ્વયંસેવકો છે તે તૈયાર થઈ ગયા છે, અને આ રથ માટેની તૈયારીઓ થઈ રહી છે. રથના દર્શન આ જ જગ્યા પરથી ખૂબ જ સુંદર રીતે અત્યારે ભક્તો કરી શકે તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ હતા મારા સહયોગી ખ્યાતિ કે જે સરસપુરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાનના રથ જ્યારે સરસપુરમાં પ્રવેશે ત્યારે ભગવાનના દર્શન ભક્તો આરામથી કરી શકે તે માટેની. તો નાથની આ નગરચર્યા અને તેની ક્ષણે ક્ષણની જે માહિતી છે, ક્ષણે ક્ષણના ભગવાનના અદ્ભુત સ્વરૂપના અલૌકિક દર્શન છે, તે સતત આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ સમય થયો છે વધુ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે આપનું. જગતના નાથ જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે અમદાવાદમાં 141મી રથયાત્રામાં ભગવાન છે તેમના રથ સાથે નગર યાત્રાએ આગળ વધી રહ્યા છે, અને જગન્નાથજી મંદિરના જે મહંત છે દિલીપદાસજી મહારાજ કોર્પોરેશન કચેરીમાં ઉપસ્થિત છે. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહંત દિલીપદાસજી મહારાજ છે કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓને ખાસ પ્રસાદીના ભાગરૂપે આ ઉપરણાનો પ્રસાદ આપી રહ્યા છે અને તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે. ભગવાનના આશીર્વાદ સ્વરૂપે આ પ્રસાદ મેળવીને તમામ કર્મચારીઓ અધિકારીઓ ધન્યતા અનુભવી રહ્યા છે. તો જગન્નાથજી મંદિરના મહારાજ દિલીપદાસજી અહીં કોર્પોરેશન કચેરીમાં ઉપસ્થિત છે અને
અહીં કેટલીક ખાસ ભેટ સોગાત પણ મહારાજને આપવામાં આવી રહી છે. દિલીપદાસજી મહારાજને કોર્પોરેશન તરફથી આ ભેટ અર્પણ કરવામાં આવી છે રથયાત્રા નિમિત્તે. તો આસ્ટોડિયાથી હાલ કઈ પ્રકારની સ્થિતિ અને કઈ પ્રકારની આતુરતા જોવા મળી રહી છે ભક્તોમાં તેના વિશે માહિતી આપશે મારા સહયોગી બંસરી. બંસરી, હાલ આસ્ટોડિયામાં કેટલી ઉત્સુકતા જોવા મળી રહી છે આ રથયાત્રાને લઈને? જગન્નાથની 141મી રથયાત્રા નીકળી છે ત્યારે આપ જોઈ શકો છો કે અમે અત્યારે છે અમદાવાદના પોળ વિસ્તારમાં અને એકદમ ટોપ એંગલનો આ વ્યૂ અમે તમને દેખાડવા જઈ રહ્યા છે. અખાડાઓ આવી રહ્યા છે અને બસ થોડીક જ ટાઈમમાં રથ આવવાની તૈયારી છે. આપ જોઈ રહ્યા છો કે ભક્તોનું ઘોડાપૂર સર્જાયું છે, ભક્તો ઉમટી પડ્યા છે, ભગવાનને મગ છે, ખીરા છે, કાકડી છે, એનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે. અલગ અલગ ટોઈસ પણ ભગવાનને વહેંચવામાં આવી રહ્યા છે. ભીડ છે એ ભગવાનના દર્શન માટે ઘણી જ ઉત્સુક છે. બસ થોડાક જ સમયમાં ભગવાનનો રથ આવી પહોંચશે. આપણી સાથે જોડાયેલા છે મારા સહયોગી દીપિકા કુમાર પણ. દીપિકા, હાલ આપ જે વિસ્તારમાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે આસપાસ? ભગવાનનું જે મંદિર છે તેને સજાવવામાં આવ્યું છે. ભગવાનના મંદિરને ખાસ રથ જે છે રથ આકારનું બનાવવામાં આવ્યું છે અને હું કેમેરા પર્સન કહીશ કે ધીમે ધીમે આગળ આવે અને એ માહોલ બતાવે કે જ્યાં સીધા જ ભગવાન જગન્નાથજીના દર્શન થઈ રહ્યા છે. હૈયુંથી હૈયું ઉભરાય તેવી ભીડ અને ભક્તોનું ઘોડાપૂર સાથે ખાસ કરીને મારી સાથે મહિલાઓ પણ છે. તો રથયાત્રાના આ અનેકવિધ રંગ અને તેમાંના આ એક રંગ આપ જોઈ રહ્યા છો સરસપુરમાં કેવી રીતે ભક્તો ભજન કીર્તન કરીને ભગવાનની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન સરસપુરના આંગણે પધારે. તો સરસપુરમાં રાહ જોવાઈ રહી છે કે ભગવાન ક્યારે સરસપુરના આંગણે પધારે અને સરસપુર વાસીઓ છે તે ભગવાનની આગતા સ્વાગતા કરે અને સાથે જ ભક્તજનોને પણ મનગમતા ભોજન પ્રસાદી રૂપે જમાડે. તો સતત છે આ રથયાત્રા સાથે સંકળાયેલા રંગો આપના સુધી પહોંચાડતા રહીશું ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી. હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે.